ગારિયાથાના મારવાડી સમાજ દ્વારા પોતાના મૌલિક અધિકારોની પૂર્તિ માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગારિયાધારમાં છેલ્લે 21 વર્ષથી રજડતા મારવાડી પરિવારોએ પોતાના પ્રશ્નોના નિકાલ માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. વર્ષ 1997માં નગરપાલિકાની જમીન પર રહેતા મારવાડી પરિવારોને દબાણનું નામ આપી એક જગ્યા પરથી બીજી જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા અને 50 ચોરસ વારના પ્લોટ વિનામૂલ્યે એમને ફાળવવામાં આવ્યા હતા. 21 વર્ષથી મારવાડી પરિવારના લોકો દ્વારા નગરપાલિકાનો વેરો અને વીજબિલ નિયમિત રીતે ભરવામાં આવતું હોવા છતાં પણ આજ દિન સુધી સરકાર તરફથી તેમને માલિકીની સનદ અને પાકા બાંધકામની પરમિટ આપવામાં નથી આવી. આ બાબતે વારંવાર રજૂઆત કરાતા નગરપાલિકાના અધિકારીઓને જાણે કામ જ ન કરવું હોય તેમ એકબીજાને ખો આપી રહ્યા છે. આ પરિવારોના પ્રશ્નનું નિરાકરણ ક્યારે આવશે તે એક વણઉકેલ્યો પ્રશ્ન બની ગયો છે. ગારિયાધારમાં આવેલા પસાત વિસ્તાર એવા મારવાડી નગરમાં આ લોકોને 1982માં જે પ્લોટ આપવામાં આવ્યા છે 97માં એની સનદ આપવામાં આવી નથી. અત્યાર સુધીમાં વારંવાર લિખિતમાં અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ આ ગરીબ માણસો છે અને મારવાડીના રાજસ્થાનથી આવેલા લોકો અહીંયા વસે છે, એનો કોઈ આગેવાન નથી, એનો કોઈ નેતા નથી અને કાયદાથી અજાણ લોકો છે એટલે એનો ગેરલાભ ઉઠાવે છે. આ તંત્ર દ્વારા જ્યારે એને અન્યાય થયો છે તો 8 દિવસની અમે મુદત આપી છે. 8 દિવસમાં જો આ લોકોનો ન્યાય નહીં મળે તો ગારિયાધાર જળ 2 સલાક બંધ કરી અને ગારિયાધારમાં રેલી કાઢીને જબરજસ્ત પ્રતિસાદ મેળવીશું પણ ગરીબ લોકોનો ન્યાય અપાવીને રહીશું. આજના પ્રસંગે વિશેષ કહેવાનું